કેમ છો બાળકો, મજામાં ને? તો હવે આપણે ધોરણ 3 ઇંગ્લિશ એનો લેશન 6 વોટ ઇઝ ધીસ આપણે સમજાવીશું. તો હવે તે તમે તો સ્વાધ્યાયમાંથી કાઢી જશે. હવે આપણે અહીંયા જુઓ, વોટ એટલે શું, ઇઝ એટલે છે, અને ધીસ એટલે આ શું છે અથવા પેલું શું છે, એના માટે આપણે પ્રશ્ન પૂછવાનો છે અને પછી જવાબ આપવાનો છે. તો પહેલું ચિત્ર જુઓ, શેનું ચિત્ર છે? હાથી. હાથી એ એલિફન્ટ. શું કહેવાય? એલિફન્ટ. તો પહેલાં પૂછ્યું છે વોટ ઇઝ ધીસ, તો કે આ શું છે, તો ધીસ ઇઝ એન એલિફન્ટ. વોટ ઇઝ ધીસ, તો પહેલું ચિત્ર હાથીનું છે, તો આપણે શું જવાબ આપીશું? ધીસ ઇઝ એન એલિફન્ટ. હવે એલિફન્ટમાં એન કેમ આવ્યો? કારણ કે આ શેનાથી શરૂ થાય છે? સ્વરથી. ચલો બીજું છે, બીજું ચિત્ર છે પક્ષી. તો વોટ ઇઝ ધીસ, તો બીજા ચિત્રમાં આવશે ધીસ ઇઝ એ બર્ડ. બર્ડ એટલે પક્ષી. બી આઈ, ધીસ ઇઝ એ બર્ડ, આ પક્ષી છે. પછી સફરજનનું ચિત્ર છે અને એપલ કહેવાય, બરાબર. તો વોટ ઇઝ ધેટ, પેલું શું છે, ધેટ આવ્યું, બરાબર. તો પેલું શું છે, તો ધેટ ઇઝ એન એપલ. શું છે? ધેટ ઇઝ એન એપલ. હવે એપલમાં એન કેમ આવ્યું? તો આપણે સ્વરથી શરૂ થાય છે, બરાબર. એપલનો સ્પેલિંગ સ્વરથી શરૂ થાય છે. પછી ચિત્ર છે વોટ ઇઝ ધેટ, પેલું શું છે, તો પછી લખ્યું છે ધેટ ઇઝ એ મંકી. શું છે? મંકી. ધેટ ઇઝ એ મંકી, પેલો વાંદરો છે. મંકીનો સ્પેલિંગ MONKY. તો વસ્તુ, પક્ષી, પ્રાણી વિશે જાણવા માટે વોટ એટલે કે વોટ વડે પ્રશ્ન પૂછાય છે, અને આપણે એનો જવાબ ધીસ અથવા ધેટનો ઉપયોગ હોય એના પ્રમાણે વાક્ય પ્રમાણે, પ્રશ્ન વાક્ય પ્રમાણે કરવાનો છે. ધીસ કે ધેટની સાથે ટુ બીનું ક્રિયાપદ, ટુ બીનું ક્રિયાપદ છે એમ ઇઝ આર. કયા છે ટુ બીના ક્રિયાપદો? છે એમ, ઇઝ, આર. તો આપણે ક્યારે વાપરીએ? એમ તો આઈમાં વાપરીએ, આઈ એમ. હી સી ઇટ હોય તો આપણે શું વાપરીએ છીએ? હી સી ઇટ હોય તો ઇઝ વાપરીએ, અને યુ છે, વી છે, આ અને ધે છે, આ બધામાં આપણે ટુ બીનું ક્રિયાપદ શું વાપરીશું? આર. તો ફરીથી તમને સમજાવી દઉં, ટુ બીનું ક્રિયાપદ એટલે શું, બરાબર. ટુ બીના ક્રિયાપદ, ટુ બીનો ક્રિયાપદ છે એમ, ઇઝ અને આર છે. તો એમ ક્યારે વપરાય? તો આઈ સાથે, આઈ એમ. ઇઝ ક્યારે વપરાય? તો હી, સી કે ઇટ હોય ત્યારે ઇઝ વપરાય. શું વપરાય છે? ઇઝ. અને આર ક્યારે વપરાય? તો આર આપણે યુ, વી છે, બરાબર, અને ધે છે, આ બહુવચન માટે વપરાશે ટુ બીનું ક્રિયાપદ આર. જો આઈ સાથે એમ, ઇ સી ઇટ હોય તો ઇઝ, અને યુ છે, વી છે, ધે છે, એ બધા સાથે આર વપરાય, અને ટુ બીનું ક્રિયાપદ કહેવાય. અને વર્તમાન કાળનું રૂપ આપણે ઇટ વાપરીએ છીએ માટે ઇઝ વાપરવાનું છે. હવે પેજ નંબર 20 જુઓ. 20માં પૂછ્યું છે તમને પ્રશ્ન, ઇઝ ધીસ એ બુક? શું આ ચોપડી છે? યસ, ધીસ ઇઝ એ બુક. યસ, ધીસ ઇઝ એ બુક. યસ, ઇટ ઇઝ, હા તે છે. પછી તમને કેળાનું ચિત્ર છે, પણ પ્રશ્ન શું પૂછ્યો છે? ઇઝ ધેટ એન એપલ? શું પેલું સફરજન છે? તો શું કીધું છે? નો, ધેટ ઇઝ નોટ, ના તે નથી, બરાબર. નો ઇટ ઇઝ નોટ ટૂંકમાં, તો કે ના તે નથી, અને એનું ટૂંકું રૂપ થાય યસ વાળું હોય તો યસ ઇટ ઇઝ લખવાનું છે, બરાબર. અને નોમાં જવાબ હોય તો નો ઇટ ઇઝ નોટ, એટલે ઇટ ઇઝ નોટ. આ ઇઝન્ટ છે એ ઇઝ નોટનું શું છે? ટૂંકું રૂપ છે, બરાબર. તો આ રીતના તમારે લખવાનું છે. હવે આપણે ફન ટાઈમ જોઈશું. ફન ટાઈમ, તો પહેલું છે વોટ ઇઝ ધીસ, તો ઉદાહરણ આપણને આપી દીધું છે, ધીસ ઇઝ એન એપલ.
બીજું બેટનું ચિત્ર છે, બરાબર? તો બેટ અને બોલ બંને આપ્યું છે. વોટ ઇઝ ધેટ, પેલું શું છે? તો બેટનું ચિત્ર છે, માટે આપણે શું લખીશું? ધેટ ઇઝ એ બેટ. આપણે જવાબ લખીએ છીએ ધેટ ઇઝ એ બેટ, બરાબર. પછી બીજું, એની પછીનું ચિત્ર છે વોટ ઇઝ ધીસ? તો કાર અને બસ બંને આપેલું છે, તો ચિત્રમાં શું છે? બસ છે. તો આપણે શું લખીશું? ધીસ ઇઝ એ બસ. શું આપીશું? ધીસ ઇઝ એ બસ, બરાબર. હવે સામેના પેજ પર પેજ નંબર 21 જોવો, ત્યાં ત્રીજું જોયું. વોટ ઇઝ ધેટ, પેલું શું છે? ધેટ ઇઝ એન આઉલ. આઉલ એટલે ઘુવડ છે. તો કે આઉલ અને ડક બંને છે, તો આઉલ એટલે ઘુવડ, ડક એટલે બતક. તો ઘુવડ છે, માટે ધેટ ઇઝ એન આઉલ. ધેટ ઇઝ એન આઉલ. આઉલ કે આઉલમાં એન કેમ લખ્યો? કારણ કે ઓથી સ્પેલિંગ શરૂ થાય છે, એ કે એન આર્ટિકલ. પછીનું ચિત્ર છે વોટ ઇઝ ધીસ? તો બ્રિંજલ અને પોટેટો આપેલો છે. તો ચિત્રમાં શું છે? બ્રિંજલ એટલે કે રીંગણ, તો અને પોટેટો એટલે બટાકો. તો આપણે બ્રિંજલ એટલે રીંગણ આપેલું છે, તો આપણે શું લખીશું? ધીસ ઇઝ એ બ્રિંજલ. શું થશે? બ્રિંજલ. પાંચમું જુઓ, એના પછીનું ચિત્ર વોટ ઇઝ ધેટ? પેલું શું છે? તો ડોન્કી અને હોર્સ બંને આપેલું છે, તો આપણે શું લખીશું? આપણને શું દેખાય છે? હોર્સ એટલે કે ઘોડો છે, તો આપણે શું લખીશું? ધેટ ઇઝ એ હોર્સ, હોર્સ, બરાબર. પછી છઠ્ઠું જુઓ, વોટ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ એ કેપ. કેપ એટલે ટોપી, આપણને ટોપીનું ચિત્ર છે, ધીસ ઇઝ એ કેપ. પછી સાત પછીનું ચિત્ર જુઓ, વોટ ઇઝ ધેટ? પેલું શું છે? તો ધેટ ઇઝ એ હેન્ડ. શું છે? ધેટ ઇઝ એ હેન, હેન એટલે મરકી, બરાબર. આ રીતનું છે. હવે બીજા બે ચિત્ર છે એ આપણે જોઈએ. વોટ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ એ બુક છે. શું છે? પછીનું ચિત્ર છે, ધીસ ઇઝ એ બુક, આ ચોપડી છે. ચલો, અને છેલ્લું ચિત્ર એ જ પેજ પરનું, વોટ ઇઝ ધેટ? પેલું શું છે? તો ઓરેન્જ છે. શું છે? ઓરેન્જ. તો આપણે શું લખવાનું છે એમાં જવાબ? ધેટ ઇઝ એન ઓરેન્જ, બરાબર. એન ઓરેન્જ કેમ આવ્યું? કારણ કે આપણે આર્ટિકલ એન આવ્યો, કારણ કે ઓથી સ્પેલિંગ શરૂ થાય છે, માટે આર્ટિકલ એન. હવે પેજ નંબર 22 જુઓ, એમાં પણ હું તમને સમજાવી દઉં છું. વોટ ઇઝ ધીસ? તો તમારે હવે જાતે લખવાનું છે, ધીસ ઇઝ એ ટ્રેન. બીજું પછીનું ચિત્ર, વોટ ઇઝ ધેટ? પેલું શું છે? તો ઇન્ડો છે, માટે ધેટ ઇઝ એન એગ. શું વાપરશો? એન એગ. પછી પતંગનું ચિત્ર છે, વોટ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ એ કાઇટ. શું વાપરશો? ધીસ ઇઝ એ કાઇટ. પછી બોલનું ચિત્ર છે, વોટ ઇઝ ધેટ? પેલું શું છે? તો ધેટ ઇઝ એ બોલ. પછીનું ચિત્ર છે, પેન અને પેન્સિલ આપેલું છે, અને પેન આપેલી છે, બરાબર. ચિત્રમાં શું છે? પેન. તો વોટ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ એ પેન. પછી વોટ ઇઝ ધેટ? પછીનું ચિત્ર માટે એપલ અને ટોમેટો આપેલું છે, તો શેનું ચિત્ર છે? ટોમેટો. માટે આપણે શું લખીશું? ધેટ ઇઝ એ ટોમેટો. હવે પછીનું છેલ્લું ચિત્ર છે, વોટ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ એ રેબિટ. રેબિટ એટલે સસલું, બરાબર. રેટ એટલે ઉંદર છે, તો ઉંદર નથી, સસલું છે, માટે આપણે ધેટ ઇઝ એ રેબિટ લખીશું. હવે પેજ નંબર 20 પ્રશ્ન વાક્ય બનાવીને લખવાના છે, એ હું તમને શીખવાડું. એક શીખવાડીશ, એના પરથી તમારે એક્ઝામ્પલ જુઓ. તો એક્ઝામ્પલમાં શું છે? ધેટ ઇઝ એ કેટ. પેલી બિલાડી છે, તો આપણે શું પૂછવાનું છે? શું તે બિલાડી છે? તો આપણે શું લખીશું? આ અહીંયા આગળ લઈ લઈશું ઇઝ, અહીંયા લઈ લઈશું ઇઝ ધેટ એ કેટ. શું પેલી બિલાડી છે? આપણે એ પ્રશ્ન, પેલી બિલાડી છે, તો આપણે શું પૂછવાનું છે? શું તે બિલાડી છે? એ રીતનું પૂછવાનું છે. તો આ રીતના આપણે પ્રશ્ન વાક્ય બનાવીશું, ઉદાહરણ પ્રમાણે તમારે બનાવવાના છે. હવે નીચે જુઓ, ચિત્ર જોઈ અને પ્રશ્નોના જવાબ આપવાના છે, યસ અથવા નોમાં. તો આપણે એ જોઈએ. પહેલું ચિત્ર છે, ઇઝ ધેટ એ બોલ? બોલ છે? તો નથી. તો આપણે શું જવાબ આપીશું? નો, ઇટ ઇઝ નોટ.
અને આપણે સાચો જવાબ પણ એમાં આપવાનો છે. ઇટ ઇઝ એન એગ, બરાબર. તે બોલ નથી, તે શું છે? ઈંડું છે. હવે એના પછીનું ચિત્ર છે છત્રીનું. તો પૂછ્યું છે ઇઝ ધીસ એન અમ્રેલા, તો શું આપણે જવાબ આપીશું? યસ ઇટ ઇઝ. હા હોય તો આપણે શું જવાબ આપવાનો છે? યસ ઇટ ઇઝ, હા તે અમ્રેલા છે. પછીનું ચિત્ર તમને આપ્યું છે ઇઝ ધીસ એ બનાના, બનાના એટલે કે કેળું છે, તો તમારે શું જવાબ આપવાનો છે એમાં? હવે હું તમને અહીંયા સમજાવું છું. નો ઇટ ઇઝન્ટ, એટલે કે ના તે નથી. તો આપણે શું સાચો જવાબ લખીશું? ઇટ ઇઝ એન એપલ. શું છે? ઇટ ઇઝ એન એપલ, આ જવાબ આપવાનો છે. હવે પાછળ જુઓ, મંકીમાં જુઓ, ઇઝ ધેટ એ મંકી, તો યસ ઇટ ઇઝ, હા તે મંકી છે. યસ ઇટ ઇઝ. પછી ત્રીજું છે ઇઝ ધેટ એ ક્રો, તો ક્રો છે નથી. તો આપણે એમાં લખીશું નો ઇટ ઇઝ નોટ, ઇટ ઇઝ એન્ટ, તો ઇટ ઇઝ એ હેન. શું લખીશું? ઇટ ઇઝ એ હેન, બરાબર. પછી છે પીકોકનું, ઇઝ ધીસ એ પીકોક, મોર છે. શું આ મોર છે? તો શું લખીશું? યસ ઇટ ઇઝ. યસ હોય તો યસ ઇટ ઇઝ આપવાનું છે, અને નો હોય તો નો ઇટ ઇઝ એન્ટ જવાબ આપવાનો છે. પછી છે ઇઝ ધેટ એ બાઇસિકલ, તો કે નો ઇટ ઇઝ નોટ, ઇટ ઇઝ નોટ, ઇટ ઇઝ એ બસ. પછી બિલાડીનું ચિત્ર છે ઇઝ ધીસ એ રેટ, તો નો ઇટ ઇઝ નોટ, ઇટ ઇઝ એ કેટ. પછી પેન છે, તો આપણે ઇઝ ધેટ એ પેન્સિલ પૂછ્યું છે, તો આપણે શું જવાબ આપશું? નો ઇટ ઇઝન્ટ, અથવા નો ઇટ ઇઝ નોટ, ઇટ ઇઝ એ પેન. હવે પેજ નંબર 25 જુઓ. ઇઝ ધીસ એ ટેબલ, તો ટેબલ છે, તો હા, તો યસ ઇટ ઇઝ, આપણે યસ ઇટ ઇઝમાં જવાબ આપવાનો છે. ઇઝ ધેટ એ કિટન, એટલે કિટન એટલે બિલાડીનું બચ્ચું છે, તો કે નો નો ઇટ ઇઝ નોટ, ઇટ ઇઝ એ પપ્પી, બરાબર. અને પછીનું ચિત્ર ઇઝ ધીસ એ બેગ, બેગ છે, તો યસ ઇટ ઇઝ. અને પછીનું ચિત્ર છે ઇઝ ધેટ એ બેટ, નો ઇટ ઇઝ નોટ, ઇટ ઇઝ એ બોલ. પછી ઇઝ ધીસ એ પોટેટો, પોટેટો છે, નો ઇટ ઇઝ નોટ, ઇટ ઇઝ એ ટોમેટો, બરાબર ને. અને છેલ્લું ચિત્ર છે ઇઝ ધેટ એ કાઇટ, તો યસ ઇટ ઇઝ, યસ ઇટ ઇઝ, હા તે પતંગ છે. તો આપણે અહીંયા પ્રકરણ લેસન 6 પૂરું કર્યું. હવે હું એની PDF મોકલું, એમાંથી તમારી સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાનું છે. આવજો બાળકો, જય ગણેશ.